गुजरात के वडोदरा के भाजपा में चल रही गहमा गहमी पर वाघोड़िया विधानसभा के पूर्व विधायक और पूर्व भाजपा नेता मधु श्रीवास्तव ने भारतीय जनता पार्टी को आड़े हाथों लिया। वडोदरा भाजपा में इन दिनों भूचाल मचा हुआ है। डॉक्टर ज्योतिबेन पंड्या और केतन इनामदार की बगावत के बाद भाजपा से ही लगातार जीतते आए वाघोड़िया विधानसभा के पूर्व विधायक मधु श्रीवास्तव ने भारतीय जनता पार्टी को खूब खरी खोटी सुनाते हुए वाघोड़िया विधानसभा से उपचुनाव लड़ने तक की बात कही है। पहले वो कायम पूछता था, तो दड़ दड़ साथ चलता था। केतन इनामदार, योगेश पटेल, हमें तरह तरह साथ चलता था કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખટાવવાના જેવા કરે છે એવો વિરોધ અમે કરેલો તંત્ર, પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી, અને કયા કામ માટે આપ્યું, શાના માટે આપ્યું એ ખબર નથી, પણ રાજીનામું આપ્યું છે, પણ મને ખબર નહીં રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જવું પડે, પહેલાં કાર્યકર્તાને લઈને જવું પડે, કાર્યકર્તાને પૂછવું પડે કે જ્યારે કાર્યકર્તા તમને ચૂંટાઈને મોકલેલા હોય તો કાર્યકર્તા પાસેથી બી અભિપ્રાય લેવું પડે, પછી રાજીનામું એમને જે ગમી કરી, હિન્દુસ્તાન આઝાદ છે, એમને લાગે કે ભાઈ મારે આ કરવું છે કરે, બંધારણ તો ખરા એ ભાજપનું અન્ય બંધારણ છે, કેમ કે ભાજપના જેમ બોલતી ચૂંટાયા એટલે એ બંધારણ જે બંધારણ દૂર કરવા માટે પ્રયત્ન કરતા કાર્યકર્તાઓનું તો હું એ કહેવા માગું છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો, હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને વડોદરા શહેરના ને જિલ્લાના કાર્યકર્તાઓને એ કહું છું ભાજપના, હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આંગળી ઊંચું કરીને કરી કે એક તલાટીની બદલી કરાવી આપું કે એક પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છોડી દો, અમે આ ચેલેન્જ છે મારે, કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી, કાર્યકર્તાએ જાગવું જોઈએ, કાર્યકર્તા પાસે ગધેડા મજૂરી કરાવવાની, બુથ પર જાઓ આ કરો તે કરો એ જ કરવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી, આજે લગભગ 10 વર્ષથી લોકોને મજૂરી જ કરાય કરાય કરે છે, કોઈ ચાન્સ મળતો નથી, વડોદરા સંગઠનની જ વિરોધ કરું છું, આખા ગુજરાતને આખા હિન્દુસ્તાનનો નહીં કરતો, ગુજરાત બરાબર ગોળતી જોજો, હા મેં હજુ જોયું નહીં રાજીનામું, મને મળ્યો નથી તો હું કેવી રીતે કહી શકું છું.